જેની ઓળખ છે અને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી એટલે કે મોજીલા ગુજરાતી દર્શક મિત્રોનું હું યશ્વી શાહ હાર્દિક સ્વાગત કરું છું ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં સ્પોન્સર્ડ બાય ડેલ્ટન બાયો ક્લીનર વેન્યુ પાર્ટનર રસોઈ સ્ટુડિયો રાજકોટ આપણા વેન્યુ પાર્ટનર રસોઈ સ્ટુડિયોની જ્યારે આપણે વાત કરી તો અહીંયા સ્પેશિયલાઇઝ્ડ બેકરી છે અને સાથે સાથે બેકિંગ સ્કૂલ પણ જ્યાં સર્ટિફાઇડ કોર્સિસ થાય છે વિથ એન્શ્યોર્ડ પ્લેસમેન્ટ્સ રસોઈ સ્ટુડિયોના હેડ એટલે કે અહીંના સુપર ટેલેન્ટેડ શેફ આજે આપણી સાથે છે તો ચલો સ્વાગત કરીએ અહીંના શેફનું વેલકમ ટુ ધ શો શેફ અમી થેન્ક યુ શેફ આ પ્રોફેશનની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી છે અને ચાલો જાણીએ એમની પાસેથી કે ફેસ્ટિવલ સીઝન બહુ નજીક આવી રહી છે તો ફેસ્ટિવલ સીઝનમાં મોઢું મીઠું કરવા માટે કઈ એવી સ્વીટ્સ છે જે આપણે આપણા ઘરે આપણી અનુકૂળતાએ બનાવી શકીએ છીએ શેફ ફેસ્ટિવલ સીઝન હવે નજીક આવે છે તો એમાં કઈ એવી સ્વીટ છે જે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ આમ જોવા જઈએ તો આપણે તો ઘરે અત્યારે બધા અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવે છે અને ખાસ કરીને સ્વીટનું ચલણ તો આજકાલ ખૂબ જ વધી ગયું છે કારણ કે આપણું COVID-19 આપણને બધું જ ઘરે બનાવતા સરસ શીખવાડી દીધું છે એક્ઝેક્ટલી અને સ્વીટમાં પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો ઘરે હવે તો બધા મોહનથાળ અત્યારે તો હમણાં જ જન્માષ્ટમી ગઈ છે તો મોહનથાળ અડદિયા આ બધી વસ્તુઓ તો બની જ હશે પરંતુ હવે એક એવો તહેવાર આવે છે કે જેમાં અવનવા એક કહેવાય ને કે એક અવનવી એવી સ્વીટ આવે છે કે જે બધાને ભાવે જ છે ઓકે તો ઓલરેડી એક સીઝન એક ફેસ્ટિવલ સીઝન વહી ગઈ છે અને એના રિલેટેડ જેટલી સ્વીટ છે એ ઓલરેડી આપણી હાઉસવાઈફ્સને એક્સપર્ટીઝ આવી જ ગઈ છે કે કેવી રીતે ઘરે બનાવી એક આવનારી બીજી ફેસ્ટિવલ સીઝન છે જેની માટે અવનવી બીજી સ્વીટ્સ બની શકે છે શેફ તો આપ જીસ ફેસ્ટિવલ કે બારે મેં વાત કરે કે જી સ્વીટ્સ બની શકે છે તો એ કઈ સ્વીટની તમે વાત કરી રહ્યા છો એ સ્વીટ છે લડ્ડુ ઓ પરફેક્ટ હા લડ્ડુનું નામ આવ્યું એટલે ખબર તો પડી જ ગઈ હશે કે હવે શું આપણો તહેવાર આવી રહ્યો છે એટલે કે ગણેશ ચતુર્થી આવી રહી છે અને ગણેશનું નામ પડતા જ આપણા મોઢામાં લગભગ જ એક કહેવાય ને કે એક લાડવાના સ્વાદ આવી જાય છે કે અલગ અલગ પ્રકારના લાડવા જેમ કે કોઈ ચૂરમાના લાડુ બનાવતા હોય કે કોઈ મોદક બનાવતા હોય તો હવે તો અત્યારે એવો ટ્રેન્ડ વધી ગયો છે કે ચોકલેટના પણ અલગ અલગ મોદક બધા બનાવે છે તો ગણેશજીના વધામણા કરવા આપણે જાત જાતના મોદકો બજારમાંથી લઈ આવીએ છીએ અથવા તો ઘરે બનાવીએ છીએ પરંતુ ઘરે બનાવતા હોય ત્યારે આપણને એવું થાય છે કે બજાર જેવા મોદક નથી મળતા તો આજે આપણે એ વાતને જ આગળ વધારી અને આજે આપણે એવા પ્રકારનો ઘરે ખૂબ જ સરળતાથી મોદક બનાવશું જે ખાવામાં તો ખૂબ જ હેલ્ધી છે પરંતુ એનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે પરફેક્ટ તો ગણેશ ચતુર્થી આવી રહી છે અને હાઇજીનને ધ્યાન રાખતા આપણે બહારના મોદક ના ખાઈ અને મોદક ઘરે ઇઝીલી કેવી રીતે બની શકે તે આપણને શેફ અમી આજે શીખવાડશે આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ રેસિપી શેફ તો આજની જે આપણી રેસિપી છે એમાં ક્યાં ક્યાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થશે હા તો આજના આપણા મહત્ત્વના જે સામગ્રી છે આપણી બધી એમાં મહત્ત્વનું તો છે કે દલિયા જે દલિયાનું નામ પડતા જ એ દલિયા છે એને આપણે સુપર ફૂડ કહી શકીએ છીએ જેમ કે ઓટ્સ હોય છે તો એવી રીતે દલિયા પણ એક સુપર ફૂડ છે જેનો આપણે ઉપયોગ કરીને સરસ મોદક બનાવીશું પરફેક્ટ તો આજના જે આપણા મોદક છે એ દલિયા એટલે કે ઘઉંના ફાળા છે તેમાંથી બનવાના છે ઘઉંના ફાળા બહુ જ હેલ્ધી હોય છે આપણી માટે હેલ્થ સાથે સાથે હાઇજીન અને સાથે સાથે સ્વીટ ટેસ્ટ આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન આજની આપણી રેસિપીમાં દેખાવાનું છે ઘઉંના ફાડા ઘી મીઠાઈ છે એટલે ખાંડ અથવા તો ગોળ હોવાના જ છે તો અહીંયા મેં અત્યારે ખાંડ લીધેલી છે સૂકા મેવા એલચી તજ લવિંગ અને પાણી જરૂર મુજબ આપણે વાપરીશું પરફેક્ટ એટલે બહુ જ ઓછા એવા ઇન્ગ્રીડિયન્ટ સાથે આજની આપણી સ્વીટ હેલ્ધી અને હાઇજીનિક રેસિપી તૈયાર થઈ જવાની છે શેફ આજની જે આપણી રેસિપી છે તેની માટે સૌથી પહેલા આપણે શું કરવાનું રહેશે સૌપ્રથમ આપણે પહેલા ગેસ ચાલુ કરી દઈએ પરફેક્ટ સૌથી પહેલા આપણે સ્ટવ ઓન કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું પેન ગરમ થાય પછી તેની અંદર 2 ચમચી જેટલું પ્યોર ઘી આપણે અહીંયા લીધું છે તે આપણે એડ કરવાનું રહેશે
કોઈ પણ મીઠાઈ છે તે ઘી વગર બનવી અશક્ય અને બરાબર જ છે. એટલે સૌથી પહેલું જ આપણું ઇન્ગ્રેડિયન્ટ છે તે આપણે ઘી લીધું છે. ઘી આપણું પ્રોપરલી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હીટ કરવાનું રહેશે. હવે આપણે તેમાં ઉમેરીશું આપણા દલિયા એટલે કે ઘઉંના ફાડા. ત્યારબાદ ઘઉંના જે ફાડા છે દલિયા છે તે આપણે ઘીની અંદર એડ કરવાના રહેશે. અહીં દલિયા છે તે મેં 1 કપ લીધેલા છે. તમે કોઈ પણ 1 કપનું માપ લઈ શકો છો અને 1 કપના માપ પ્રમાણે તમે આખી આપણી જે વાનગી છે એના તમે મેજરમેન્ટ્સ લઈ શકો છો. પરફેક્ટ. કોઈ પણ 1 પર્ટિક્યુલર કપની સાઇઝ પ્રમાણે જ આજની આખી રેસિપી છે તે બનવામાં આવશે. હવે આપણે આ જે દલિયા લીધેલા છે તેને ઘીમાં આપણે બરાબર શેકવાના રહેશે. શેફ, કેટલી વાર લાગશે અને પ્રોપરલી શેકાતા? આ દલિયાને જો તમે સરસ શેકેલા સરસ તમારે સ્વાદ માણવો હોય તો આ દલિયાને લગભગ 10-15 મિનિટ થશે. પરફેક્ટ. 10-15 મિનિટ સુધી આપણે જે આપણા ઘઉંના ફાડા છે દલિયા છે તેને શેકવાના રહેશે. અને ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણો જે ગેસનો ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખવાનો છે. જો તમે ગેસની ફ્લેમ વધુ કરી નાખશો તો દલિયા બળી જશે પરંતુ તેના દેખાવમાં ખબર નહીં પડે પણ સ્વાદમાં તમને જરૂર ખબર પડશે. જે આપણે સ્ટવની ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખવાની છે અને 15 મિનિટ સુધી તેને આપણે શેકી લેશું પ્રોપરલી જેનાથી એક પ્રોપર કુક્ડ ટેસ્ટ આવી જાય. હા શેફ, અમી જે રીતે તમે સ્ટાર્ટિંગમાં કીધું કે અલગ અલગ વેરાયટીના મોદક બને છે માર્કેટની અંદર, તો આ મોદકનું ઓરિજિન છે કે આનું સ્ટાર્ટિંગ છે તે ક્યાંથી થયું હતું? આમ જોવા જાવ તો સૌથી પહેલાં કહેવાય કે લાલબાગ કા રાજા, એટલે કે લાલબાગ કા રાજા એટલે મહારાષ્ટ્રની યાદ આવી જ ગઈ હશે તમને. તો આમ જોવા જાવ તો મોદક એ મહારાષ્ટ્રનું ખૂબ જ મહત્ત્વનું એક સ્વીટ છે જે ગણપતિ બાપા આપણા છે એના વધામણામાં વપરાય છે. પછી તેના 10 દિવસ ગણપતિને રાખે છે એટલે કે એનું સ્થાનક કરે છે અને ત્યારબાદ તેમાં અલગ અલગ પ્રકારના મોદક પ્રસાદ રૂપે આપણે ધરાવીએ છીએ. પરંતુ જે સૌથી આપણું જૂનવાણી જે ટ્રેડિશન કહેવાય છે એવા મોદક છે ચોખાના મોદક, ચોખાના લોટના મોદક છે એ ખૂબ જ પ્રચલિત છે મહારાષ્ટ્રમાં. અને આમ પણ સાઉથમાં જોવા જાવ તો ચોખાનો વપરાશ થોડો વધારે થતો હોય છે. તો આ પ્રકારના જે મોદક છે જેને સ્ટીમ કરવામાં આવે છે, કોઈ ઘણા લોકો તેને હવે તો આજકાલ તળવાની પણ થોડીક વધારે થઈ ગઈ છે, અત્યારે ચલણ થઈ ગયું છે. તો આ રીતે મહારાષ્ટ્રીયન વાનગી મોદક એ મહારાષ્ટ્રીયન વાનગી કહેવાય છે. અને લાડવા એ આપણું ગુજરાતી એટલે કે ચૂરમાના લાડા એ તો આપણા સૌરાષ્ટ્રના ખૂબ જ ફેમસ ગણાય છે. જે આપણે મોદકની વાત કરી રહ્યા છે તે બેઝિકલી મહારાષ્ટ્રથી આવે છે અને જે ઓથેન્ટિક મોદક આપણે કહીએ તે ચોખાના લોટના સૌથી વધારે બને છે. તમે જોઈ શકો છો કે જે આપણા ઘઉંના ફાળા છે તે ધીરે ધીરે કૂક થાય છે અને ઘી છે તેની તમને સ્મેલ આવવા માંડશે. તેને તમારે કન્ટિન્યુઅસલી હલાવવાનું રહેશે, 15 મિનિટ જેટલો સમય આપવાનો રહેશે. તો જ્યાં સુધી આપણા ઘઉંના ફાળા શેકાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે લઈ લે એક નાનકડો વિરામ. Thank you.
વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે લોકો મોદક બનાવી રહ્યા છીએ, જેની માટે ઘઉંના ફાડા છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. શેફ, આપણા ઘઉંના ફાડા છે તે સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. પરફેક્ટ. અને આપણે ક્રિસ્પ થઈ ગયા છે આપણા ઘઉંના ફાડા. હા, અને એનો કલર પણ બદલાઈ જશે અને થોડો ભૂરો કલર થઈ જશે. રાઈટ. તો આપણો આ સરસ શેકાઈ ગયા છે, આપણે નેક્સ્ટ સાઈડ રાખી દઈએ. ડન. ઘઉંના ફાડા શેકાઈ ગયા છે, તેને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આગળ શું કરવાનું રહેશે? હવે આપણે એક કુકર લઈ લઈએ અને ફરી આપણે ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ આપણે એક કુકર લઈ લેશું. અને ફરી તેમાં આપણે થોડું અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું. સ્વીટ છે એટલે ઘી તો તમારે વારે ને ઘડીએ યુઝ થવાનું જ છે, એટલે કુકરની અંદર આપણે ઘી એડ કરવાનું રહેશે. ત્યારબાદ એક તજ નાનો ટુકડો, તજનો એક નાનો ટુકડો આપણે એડ કરશું. લવિંગ બે નાના, બે નંગ એડ કરવાના રહેશે. અને બે ઇલાયચી. આમ જોવા જાઓ તો ઇલાયચીનો પાવડર આપણે વાપરતા હોઈએ છીએ, પરંતુ આ એક વાનગી એવી છે કે જેમાં સ્વાદ કરતાં એની જે સુગંધ છે એનું મહત્ત્વ વધારે છે આપણા મોદકમાં, એટલે આપણે આખી બે ઇલાયચી નાખેલી છે. પરફેક્ટ. ત્યારબાદ કુકરની અંદર આપણે આખી બે ઇલાયચી એડ કરશું. અહીંયા આપણે જે બધા મસાલા લીધા છે તે આખા જ લીધા છે, કે એની જે સ્ટ્રોંગ સ્મેલ છે તે આપણા મોદકની અંદર એકદમ સરસ રીતે આવી જાય, એટલે આપણે 1-2 સેકન્ડ થોડું સોતે કરીશું ખાલી. ઘીમાં છે જે આપણા મસાલા આપણે એડ કરેલા છે તેને આપણે પ્રોપરલી થોડા સોતે કરી લેશું. ત્યારબાદ હવે આપણે આ જે આપણા શેકેલા દલિયા છે આપણે તેને ઉમેરીશું. પછી આપણે કુકરની અંદર આપણા જે ઘઉંના ફાડાને આપણે શેકી લીધા હતા તે આપણે તેની અંદર ધીરે ધીરે જે આપણા મસાલા છે તે શેકાશે તેમ તેની સ્ટ્રોંગ સ્મેલ તમને આવવા માંડશે. હવે અહીં આપણે 1 કપ દલિયા લીધેલા હતા, તો આપણે તેની સામે હવે 4 કપ આપણે પાણી ઉમેરીશું. ઓકે. 1:4 ના રેશિયોની અંદર આપણે ઘઉંના ફાડા અને પાણી છે તે એડ કરવાનું રહેશે. આપણે 1 કપ જેટલા ઘઉંના ફાડા લીધા હતા એટલે આપણે 4 કપ પાણી, એક્ઝેક્ટલી 4 જ કપ લેવાનું રહેશે. તે આપણે કુકરની અંદર એડ કરશું. મીઠાઈ કોઈ પણ હોય તેની અંદર માપ ખૂબ જ જરૂરી છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે 1 કપ ઘઉંના ફાડાની સામે આપણે 4 કપ પાણી ઉમેરવાનું રહેશે. હા, હવે આપણે એમાં ઉમેરીશું કાજુના ટુકડા. ત્યારબાદ કાજુના ટુકડા આપણે તેની ઉપર એડ કરવાના રહેશે. અને કિસમિસ. કાજુના ટુકડા અને કિસમિસ બંને સ્વાદ અનુસાર લઈ શકો છો, અથવા તો બંને 1-1 ચમચી આપણે લઈ શકીએ છીએ. કાજુ કિસમિસ બંને એડ કરી દીધી છે, તમારા ઘરમાં તે કેટલી ભાવે છે તે મુજબ આપણે આની અંદર તે એડ કરી શકીએ છીએ. અને હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. સ્વીટ છે એટલે ખાંડ કે ગોળ કમ્પલસરી છે, એટલે આપણે આની અંદર આપણે ખાંડ ઉમેરવાની રહેશે. અને ખાંડ પણ મેં માપીને લીધેલી છે. આપણે જો 1 કપ દાળિયા હોય તો ખાંડ આપણે 1+2/2 કપ એટલે કે 1.5 કપ આપણે ખાંડ લેવાની રહેશે. માપનું ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા આપણે 1 કપ ઘઉંના ફાડા લીધા છે તો તેની સામે આપણે 1.5 કપ ખાંડ લેશું. અને તેને આપણે ખૂબ જ સરસ એકવાર હલાવી લેશું અને એકવાર ખાંડને આપણે બરાબર ઓગાળી લેશું. પરફેક્ટ. આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે કુકરની અંદર એડ કરી દીધા છે, તેને આપણે પ્રોપરલી મિક્સ કરી લેવાનું રહેશે અને ખાંડ છે તે ઓગળે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહેશું. ધીરે ધીરે ખાંડ ઓગળે છે અને આપણું મિક્સચર થોડુંક ગાઢું થતું જાય છે. ખાંડ તરત જ ઓગળી જશે. રાઈટ. અને હવે આપણે ખાંડ આમ પણ ઓગળી પણ ગઈ છે સરસ રીતે, તો હવે આપણે કુકરને બંધ કરી દઈએ. પરફેક્ટ. ખાંડ છે તે પ્રોપરલી ઓગળી જાય ત્યારબાદ આપણે કુકર છે તેને બંધ કરી દેવાનું રહેશે. શેફ, આને બોઈલ થતા કેટલી વાર લાગશે? હવે આને આપણે કરવાની છે, આપણે 5-6 વિસલ આપણે આને કરવાની છે, એટલે તે ખૂબ જ સરસ બોઈલ થઈ જશે.
અને પ્લસમાં જે દલિયાના દાણા છે તે સરસ રીતે બફાઈ જશે અને એનો સ્વાદ પણ અનેરો આવશે. પરફેક્ટ. 5-6 સીટી ના વાગે ત્યાં સુધી આપણે કુકર છે તેને બંધ જ રાખવાનું રહેશે અને તેને બોઇલ થવા દેવાનું રહેશે, જેના કારણે જે આપણા ઘઉંના ફાડા છે તે પ્રોપરલી કુક થઈ જશે અને તેની અંદર આપણે જે બધા મસાલા એડ કરેલા છે, એલાયચી છે, લવિંગ છે, તેનો ટેસ્ટ પ્રોપરલી આપણા દલિયાની અંદર એડ થઈ જશે અને ખાંડ પણ છે તે ઓગળી જશે અને બધાની અંદર પ્રોપર સ્વીટનેસ આવી જશે. 5-6 સીટી જેટલો સમય લાગશે આપણા ઘઉંના ફાડા છે તેને પ્રોપરલી બફાતા. તો આપણા ઘઉંના ફાડા પ્રોપરલી બફાઈ જાય ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં કાઢીવાના રહેશે અને તેને આપણે રૂમ ટેમ્પરેચર બહાર જ એને ઠંડા કરવાના રહેશે, તો જ મોદક છે તે પ્રોપરલી મોલ્ડ થશે. તો જ્યાં સુધી આપણા ઘઉંના ફાડા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે લઈ લઈએ નાનકડો વિરામ. અરે ક્યાં જાય છે? ધોવા માટે. તને ખબર છે બજારમાંથી આવતી શાકભાજીઓમાં કેટલી અશુદ્ધિઓ હોય છે અને સાદા પાણીથી ધોવાતી નથી જોતી હોતી. તો આને પછી કેવી રીતે ધોવાનું? ડેટલોન બાયો ક્લીનર. આનાથી શાકભાજીઓમાં રહેલી કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ જેમ કે પેસ્ટિસાઇડ, જર્મ, બેક્ટેરિયા, વાયરસ એ બધું જ નીકળી જાય છે. અરે વાહ, તો પછી આને ધોવાનું કઈ રીતે? 1 કપ ડેટલોન બાયો ક્લીનરનું 1 લિટર પાણીમાં નાખી દેવાનું હોય છે અને પછી શાકભાજીને 2 મિનિટ માટે ડુબાડી રાખો. અને પાણીમાં કેટલી વાર સુધી ડુબાડી રાખવાનું? ફક્ત 2 મિનિટ માટે. 2 મિનિટમાં શાકભાજી પર રહેલી દરેક પ્રકારની અશુદ્ધિઓ પાણીમાં બેસી જશે અને શાકભાજી સાફ થઈ જશે. અરે વાહ, આ તો ખૂબ સરસ છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે શાકભાજીને બીજા બોલમાં કાઢી લઈએ. અરે વાહ, આ તો એકદમ જ ક્લીન થઈ ગયું છે. તે જોયું? ડેટલોન બાયો ક્લીનરથી શાકભાજી ધોવાથી શાકભાજીઓમાં રહેલી 7 પ્રકારની ઇમ્પ્યુરિટીઝ એ બધી જ નીકળીને આ પાણીમાં આવી ગઈ છે. અરે વાહ, હર ફેમિલી કા મેમ્બર ડેટલોન બાયો ક્લીનર સબસે સસ્તા સબસે અચ્છા. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અપ ધ ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે લોકો મોદક બનાવી રહ્યા છીએ જેની માટે આપણા ઘઉંના ફાડા છે તે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ સાથે એકદમ પ્રોપરલી બફાઈ ગયા છે અને રૂમ ટેમ્પરેચર ઉપર જ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. શેફ, આગળ આપણે હવે ઘઉંના ફાડા સાથે શું કરવાનું રહેશે? તમે જોઈ શકો છો કે આ ફાડા કેટલા સરસ રીતે બફાઈ ગયા છે. પરફેક્ટ રાઈટ, બરાબર છે અને એકદમ છૂટા પણ બન્યા છે. લચકો નથી બનાવવાના, આવી જ રીતે આપણે સરસ અને થોડા ભેગા અને થોડા છૂટા એવા સરસ બનાવવાના છે. હવે આપણે આપણા જે આ જે દલિયા છે તૈયાર છે, એટલે કે આ એક પ્રકારનું કહેવાય ને કે ભાવનગર બાજુ બધા આને ઓરમું કહે છે. હા, જે આપણે સૌરાષ્ટ્રમાં બહુ જ ઓછું સાંભળવા મળતું હશે. ઘણા લોકો એને ફાડા લાપસી કહેતા હશે, ઘણા લોકો એને મીઠા દલિયા કહેતા હશે, પણ આ ઓરિજિનલ ઓરમું અત્યારે આપણી સમક્ષ તૈયાર છે. હવે આપણે આને આગળ આપણે વધારીએ. આપણે આજકાલ તો બહુ બધા મોદક બનાવતા જ હોઈએ છીએ, પણ આપણે આજે આ હેલ્ધી થોડુંક આપવું હતું કારણ કે અત્યારે સિઝન પણ થોડી ખરાબ ચાલી રહી છે, તો આપણે થોડુંક હેલ્ધી બનાવીએ છીએ અને દલિયાનું એક મોદક બનાવીએ છીએ. તો હવે આપણા આ રીતના જે મોદકના મોલ્ડ છે એ બજારમાં સરસ રીતે મળે જ છે અને જો મોદકનો આકાર ન આપવો હોય તો આપણે તેના નાના ગોળા પણ વાળી અને લડ્ડુનો પણ આકાર આપી શકીએ છીએ. તો હવે આપણે મોદકમાં જે આપણો મોલ્ડ છે એમાં આપણે હાથ વડે જ આપણે આ રીતે જ ભરવાના રહેશે. આપણે જે બનાવેલા દલિયા છે એટલે કે સરસ રીતે બફાયેલા દલિયા છે એને આપણે ભરી લઈએ. જે આપણા ઘઉંના ફાડા છે, દલિયા છે, જે અત્યારે ડિશ આપણી સામે રેડી છે ઓલમોસ્ટ, એ મોસ્ટલી ઓરમું તરીકે પણ ઓળખાય છે કે દલિયાનું મીઠા દલિયા કહેવાય છે કે ઘઉંના ફાડાનું ઓરમું કહેવાય છે. આ વસ્તુ જે છે તેને આપણે એક મોદકનો શેપ આપી દઈએ છીએ કે એક હેલ્ધી, હાઇજીનિક અને સ્વીટ ડિશ આપણા ઘરે તૈયાર થઈ શકે. મોદકનો શેપ આપવા માટે મોદકના જે મોલ્ડ્સ છે તે માર્કેટમાં અવેલેબલ હોય જ છે. તેને આપણે બે હાઉસમાં ડિવાઈડ કરીને બંને સાઈડ આપણે જે થોડું થોડું ભરી દેવાનું રહેશે. આપણા જે ઘઉંના બાફેલા ફાળા છે તેને આપણે બંને સાઈડ ભરી દઈશું. ત્યારબાદ તેને આપણે બંધ કરી દેવાનું રહેશે અને વચ્ચેથી જેટલું પણ એક્સેસ છે તે આપણે કાઢી લેશું અને તેને એક પ્રોપર શેપ આપી દઈશું. હા, પ્રોપરલી પ્રેસ કરી દેશું એટલે એક પ્રોપર શેપ આપણને મળી જાય કે જે મોદકની જેટલી ક્રીઝ છે તે આપણે આપણી પ્લેટ પર જોઈ શકીએ. હા,
આપણે આ જ રીતે આપણે આ દલિયાને જે રીતે આપણામાં ખાંડ નાખી હતી બાફવામાં, તો એ જ રીતે આપણે આપણા બધા મસાલા એટલે કે લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો અને હા જો ફાવતું હોય તો આદુ મરચાંની પેસ્ટ એ બધું નાખી અને ખારા દલિયા પણ બનાવી અને ખારા મોદક પણ આપણે બનાવી શકીએ છીએ. ઓ વાહ, તો બેઝિકલી આજે આપણને શેફે 2-in-1 રેસિપી શીખવાડી દીધી છે. આ એક સ્વીટ ડિશ તો તમારી સામે તૈયાર થઈ જ ગઈ, પણ તેની સાથે સાથે અગર તમે આની અંદર થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ ચેન્જ કરી નાખો, ખાંડ ના નાખો ને તેની બદલે આપણે બીજા જે આપણા રેગ્યુલર મસાલા છે, મરચું પાવડર છે, ધાણા જીરું છે, મીઠું છે, આદુ મરચાંની પેસ્ટ છે, તે બધું એડ કરો તો આપણે અહીંયા જે ઘઉંના ફાળા છે તેની એક બીજી હેલ્ધી ડિશ પણ તૈયાર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે મોદકનો શેપ એકદમ પરફેક્ટ આવેલો છે. આ જ રીતે આપણે બીજા મોદક છે તે પણ કરી લેશું. બંને હાફ્સની અંદર જે આપણું મિક્સર છે તે આપણે ભરવાનું રહેશે, પછી તેને આપણે એકબીજા સાથે જોઈન કરી દઈશું અને જેટલું પણ વચ્ચેથી એક્સેસ છે તે આપણે કાઢી લેવાનું રહેશે. એકદમ દબાવીને ભરવાનું રહેશે કે કોઈ પણ ગેપ કે એર વચ્ચે રહી ના જાય. હા, તો આપણા હેલ્ધી હાઇજીનિક સ્વીટ એટલે કે મોદક તૈયાર છે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ શેપ આવી ગયો છે. ટોપરાના ભૂકામાં આવી રીતે નીચેથી થોડું ટોપરો લગાવી લેશું. પરફેક્ટ મોદક છે તે આખા ઘી વાળા છે એટલે ઈઝીલી ટોપરાનો જે ભૂકો છે તે તેની ઉપર સ્ટિક થઈ જશે. ટોપરાનું ખમણ છે એનો જે વ્હાઈટ કલર છે તે બહુ જ સરસ રીતે મોદકના કલરને કોમ્પ્લિમેન્ટ કરે છે. તમે આ રીતે ઘણા બધા કલરના પણ મોદક બનાવી શકો છો, પણ કલરમાં માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ કલર વાપરો એ નેચરલ કલર વાપરો. જે બહારથી બજારમાંથી કલર મળે છે એ તો વાપરવું કે ન વાપરવું એક આપણો એક કહેવાય ને કે આપણું પર્સનલ ચોઇસ છે. પરંતુ એઝ અ શેફ હું આજે માત્ર તમને એટલું જ કહીશ કે આપણા જેટલા પણ આપણું ફૂડ છે, જેટલા ફળો છે, શાકભાજી છે, એના ઓરિજિનલ કલર ખૂબ જ સરસ છે. તો બને ત્યાં સુધી એવા અવનવા વિચારો સાથે નવા નવા કલરો બનાવો અને નવી નવી વાનગીઓ બનાવો, તો તમે પણ એક શેફ, ખૂબ જ એક શેફ તરીકે તમે પણ એક ક્યાંક આગળ વધી શકો છો. પરફેક્ટ છે. અત્યારે જે આપણે રેસિપીની વાત થઈ, આપણે એમાં હેલ્થ અને હાઇજીન આ બે વસ્તુની વાત કરેલી છે, તો આપણે ફૂડ કલરિંગ્સ ના યુઝ કરીએ તો એ હેલ્થ માટે પણ વધારે સારું બની શકે છે. આ રીતે આપણે મોદક નીચેથી આપણે એને ટોપરાના ખમણથી કોટ કરી દઈશું. હા, અને હવે આપણે એને એક પ્લેટમાં લઈએ અને થોડુંક શણગારી લઈએ. પરફેક્ટ. ફાઇનલ પ્લેટિંગ માટે અહીંયા આપણે એક વુડન પ્લેટ લઈ લીધી છે. હા, જેના ઉપર આપણે મોદક મૂકીશું. જે રીતે હમણાં જ શેફે કીધું કે તમારે કલરફુલ બનાવવું હોય તો નેચરલ વસ્તુથી તેને કલરફુલ બનાવો, શેફે જે આપણી પ્લેટ છે તેને પણ નેચરલ લીવ્સથી કલરફુલ બનાવી દીધી છે. અને એ પણ જે આપણે પાન લીધેલા છે એ આસોપાલોના પાન લીધેલા છે, એટલે તમને ખબર જ હશે કે આસોપાલોના પાન તે કોઈ પણ પવિત્ર કાર્ય કરવા માટે સૌથી મહત્વના હોય છે. અને હવે આપણે સાથે એમાં થોડું આમ કહેવાય ને કે જ્યારે પણ કોઈ પણ ભગવાનને ભોગ ધરાવવાનો આવે છે તો એમાં આપણે નાગરવેલના પાન, સોપારી, કમળ, કાકડી એ વસ્તુ મૂકીએ છીએ. તો એવી જ રીતે આપણે ભગવાનના આપણે આ ભોગ છે તો આપણે એમાં મૂકીશું તજ, લવિંગ, ઇલાયચી. એક પ્રોપર રિલિજિયસ રેસિપી આજે આપણી સાથે તૈયાર થઈ ગઈ છે, જેની અંદર આપણે આસોપાલવના પાન પણ યુઝ કરેલા છે, અહીંયા આપણે તજ, એલઆઈજી, લવિંગ એ પણ યુઝ કરશું, જેના કારણે આની જે દેખાવ છે તે તો સારો થાય જ છે, પણ તેની સાથે સાથે એક રિલિજિયસ ટચ પણ આપણી રેસિપીમાં આવી જાય છે. અને સાથે આપણા ગણપતિજી, કારણ કે આપણે આ ખાસ આપણે ગણપતિ માટે જ આપણે એક મોદક બનાવેલા છે ગણપતિ સ્થાપના માટે, તો આપણા આ તૈયાર છે. તો આજની ઓરમાં મોદક. પરફેક્ટ. તો આજની જે આપણી રેસિપી છે તે એકદમ તૈયાર છે. ઓરમાં મોદક છે જે આપણે ગણપતિજીને ધરાવીએ છીએ, તેમની મૂર્તિ પણ આપણે આપણી રેસિપીમાં ઇન્ક્લુડ કરી લીધી છે. તો તમે આ રીતે એકદમ જ પરંપરાગત રીતે તમે મોદકને શણગારી શકો છો અને ગણપતિજીના પ્રસાદ રૂપે તમે વાપરી શકો છો. પરફેક્ટ. તો આજની આપણી રેસિપી તૈયાર છે. હવે આ રેસિપી હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે આનો ટેસ્ટ કેવો છે. તમે જોઈ શકો છો કે જે રેસિપી છે તે એકદમ
કાચી લાગે છે, એકદમ સરસ લાગે છે અને ભગવાનને ધર્યો હોય તેવો થાળ જ લાગે છે જે આજની રેસીપી છે. જી આપણા મોદક છે તે એકદમ ડિલિશિયસ છે, તેની સાથે સાથે જી હેલ્ધી ટચ છે તે એકદમ સરસ રીતે આવે છે અને સ્વીટનેસ છે તે પરફેક્ટ છે. જે રીતે સ્ટાર્ટિંગમાં કીધેલું હતું કે કપનું માપ છે તે તમારે એકદમ પ્રિસાઇઝ અને પરફેક્ટ રાખવાનું રહેશે, એના કારણે આ મોદક પરફેક્ટલી સ્વીટ છે. વધારે ગળા હોય તો તમારું મોઢું ભાંગી જાય છે, પણ આ પરફેક્ટ સ્વીટનેસ છે. અને એની અંદર જે આપણે આખી એલઆઈસી ને એ વસ્તુ નાખેલી છે એની અરોમા પણ આવે છે અને એ ટેસ્ટમાં પણ તમને જણાઈ શકે છે. ડેફિનેટલી આ રેસીપી આ ફેસ્ટિવલ સિઝનમાં તમે તમારા ઘરે જરૂરથી બનાવજો. આ રેસીપી તમારા ઘરે બનાવવા માટે નોંધી લો આની સામગ્રી અને રીત. ઓરમા મોદક બનાવવા માટેની સામગ્રી: ટોપરાનું ખમણ, પા બાઉલ, ખાંડ 1.5 કપ, એલઆઈસી 2-3 નંગ, કિસમિસ 1 ચમચી, તજ 1 નંગ, કાજુ 1 ચમચી, લવિંગ 2-3 નંગ, ઘી 3-4 ચમચી, દલિયા કે ઘઉંના ફાડા 1 કપ, પાણી 4 કપ. ઓરમા મોદક બનાવવા માટેની રીત: પેનમાં ઘી અને ઘઉંના ફાડા નાખી તેને શેકી લો. બીજા કુકરમાં ઘી, તજ, લવિંગ, કાજુ, કિસમિસ, એલાયચી, શેકેલા ઘઉંના ફાળા, પાણી, ખાંડ ઉમેરી ખાંડ ઓગળે બાદ કુકર બંધ કરી 5-6 સિટી સુધી બાફી લો. બાફેલા ફાળાને ઠંડા કરી મોદકના મોલ્ડમાં શેપ આપી ટોપરાના ખમણમાં નીચેથી રગદોળી સર્વ કરો. તો તૈયાર છે ઓરમા મોદક. ઓરમા મોદકની સામગ્રી અને રીત તમે નોંધી લીધી હશે, તો ચાલો જાણીએ શેફ પાસેથી કે આ રેસીપી તમારા ઘરે બનાવવા ટાઈમે કઈ કઈ બારીક બાબતોનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. શેફ અમી, તમે અમારા દર્શક મિત્રો સાથે એવી કઈ ટિપ્સ છે જે શેર કરવા માંગશો કે આ રેસીપી બનાવવા ટાઈમે તે લોકોને ખાસ ધ્યાન રાખવાની રહેશે? મહત્ત્વની વસ્તુ એવું છે કે તમે કોઈ પણ મીઠાઈ બનાવો છો અથવા તો કોઈ પણ એવી વસ્તુ બનાવો છો કે જેમાં બાફવાનું આવે છે અથવા તો વરાળથી બાફવાનું આવે છે, કોઈ પણ પ્રકારે બાફવાનું આવે છે, તો એ પહેલાં તમે તેને શેકો. જેમ કે આપણું અત્યારે આપણે વાપરેલા હતા દલિયા, તો તમે દલિયાને શેકીને વાપરો, યા તો ફિર કોઈ ઓટ્સની વાનગી બનાવો છો તો ઓટ્સને શેકીને વાપરો, પછી ઉપમા બનાવો છો તો તમે રવાને શેકીને વાપરો. તો આ બધી વસ્તુને શેકાશે તો એની એક સરસ ફ્લેવર પણ આવશે. અને કાચા રહેવાના જે પ્રોબ્લેમ થતા હોય છે, લગભગ બધાને એવું થાય છે કે કુકરમાં બાફે તો પણ કાચા રહી જ ગયા હોય છે, પણ જો તમે શેકીને બાફશો તો તે કાચું પણ નહીં લાગે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે. આની સાથે સાથે હજી બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે કુકરમાં જ્યારે આપણે દલિયા ઉમેર્યા ત્યારબાદ આપણે એમાં ખાંડ પણ ઉમેરેલી હતી, તો એ ખાંડ ઓગળે ત્યારબાદ જ તમે કુકરને બંધ કરો. જો તે ખાંડ ઓગળશે નહીં અને જો તમે કુકર ચાલુ કરશો તો તેમાં એરેશનની પદ્ધતિ શરૂ થઈ જશે અને વિસલ થવા માંડશે. તો વિસલ થશે અને ખાંડ ઓગળે નહીં હોય તો ત્યારે કેરેમલ થઈ જશે. તો એ કેરેમલના કારણે કદાચ તમારી આ વાનગી બળવાની શક્યતા વધી શકે છે અથવા તો થોડો કડવો ટેસ્ટ પણ આવી શકે છે. તો ખાંડને ઓગળ્યા બાદ જ કુકર બંધ કરો અને પછી તમે 5-6 વિસલ કરી શકો છો. અને હા, મહત્ત્વનું એ છે કે તમે કોઈ પણ મીઠાઈ બનાવો છો, આજે તો આપણે દલિયા બનાવેલા છે એટલે કે ઓરમું બનાવેલું છે, તો એમાં બરાબર પ્રમાણ લીધેલું છે, ચોક્કસ પ્રમાણ લીધેલું છે, તો ત્યારે તમે ચોક્કસ પ્રમાણ સાથે કોઈ પણ મીઠાઈ અને એમાં પણ મીઠાઈમાં પણ આજનું આપણું જે સરસ વાનગી છે ઓરમા લાડુ યા તો ફિર ઓરમા મોદક, તો એમાં મહત્ત્વનું એ છે કે તમે પ્રમાણનું ખાસ ધ્યાન રાખો. જેમ કે એક વાટકી, કોઈ પણ વાટકી લઈ શકો છો તમે, એવું જરૂરી નથી કે મેજરિંગ કપ્સ જ વાપરો, પરંતુ કોઈ પણ તમે વાટકીના માપ પ્રમાણે જ તમે 1 ગણું 2 ગણું યા તો ફિર 4 ગણું જે પણ અમે માપ આપેલા છે એ પ્રમાણે તમે જો આ વાનગી બનાવશો તો ચોક્કસ તમારા ઘરે પણ આનાથી પણ સરસ વાનગી બનશે. પરફેક્ટ. શેફે જે બારીક બાબતોનું ધ્યાન દોરવાનું કીધું છે તેનું અગર આપણે ધ્યાન રાખીએ તો મારી ગેરંટી છે કે તમારા ઘરે એક અવનવી સ્વીટ જરૂરથી તૈયાર થઈ શકે છે. થેન્ક યુ સો મચ શેફ, અમારા દર્શક મિત્રો છે તેની સાથે એક અવનવી વાનગી શેર કરવા માટે. થેન્ક્સ અ લોટ. તો દર્શક મિત્રો, તમે જાણો છો કે અમે તમારી માટે લાવ્યા છીએ ક્વિઝ, જેના જવાબ દઈને તમે બની શકો છો લકી વિજેતા. તો નોંધી લો આજના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, દલિયા કે ઘઉંના ફાળા ને કેટલી વાર અને કેવી રીતે શેકવાના રહેશે? પ્રશ્ન નંબર 2, ઘઉંના ફાળાને બાફવા ટાઈમે
તેમાં પાણીની માત્ર કેટલી રાખવાની રહેશે? પ્રશ્ન નંબર 3, આ મોદકની અંદર આપણે ક્યાં ક્યાં ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો યુઝ કરેલો છે? આ પ્રશ્નોના જવાબ તમે અપતક મીડિયાના ફેસબુક અને યુટ્યુબ પેજના કમેન્ટ સેક્શનમાં પણ આપી શકો છો અને તમે જવાબ અમને વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો. તો નોંધી લો અમારો વોટ્સએપ નંબર 9426672303, 9426672303. તો આપો હવે મને રજા, કાલે પાછા આ જ સમયે એક બીજી અવનવી વાનગી સાથે તમને મળીશું ગોપાલ નમકીન પ્રેઝેન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં, સ્પોન્સર્ડ બાય ડેલ્ટન બાયો ક્લીનર, વેન્યુ પાર્ટનર રસોઈ સ્ટુડિયો રાજકોટ. ધન્યવાદ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.